ધોરાજીના જૂનાગઢ રોડ પર વણઝારા વસાહત વિસ્તાર આવેલો છે, જેમાં ઘર ઘર શૌચાલયની યોજનામાં સમયસર કામગીરી ન થતી હોવાથી અને નબળી ગુણવત્તાવાળા શૌચાલય બનતા હોવાની ગરીબ લોકોએ મૌખિક ફરિયાદ ધોરાજી યુથ કોંગ્રેસના પ્રમુખ આશિષ જેઠવા સમક્ષ કરી હતી, જેમાં તેઓએ જણાવેલ કે વિસ્તાર અને શહેરના અન્ય સ્લમ વિસ્તારોમાં દરેક લોકોએ યોજનાના ફોર્મ ભરેલ હોવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવતી નથી, જેમાંથી ભ્રષ્ટાચારની સુવાસ આવતી હોવાનું જણાઈ રહ્યું હતું. આ સહિત વગેરે આક્ષેપ તેઓએ મીડિયા સમક્ષ કર્યા હતા અને જલદ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. અહેવાલ યશવંતલ સાણિયા, ધોરાજી. કમળાબેન, કયા વિસ્તારમાં રહ્યો છો? લાલા લજપતરાયમાં. હા, તો તમારે શું પ્રોબ્લેમ છે? મારું નામ જેઠવા આશિષ, ધોરાજી યુથ કોંગ્રેસ પ્રમુખ. આજે સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા ઘરે ઘરે જે જાજુની શૌચાલયની યોજના છે, એ મુજબ આજે વિસ્તારમાં લગભગ જગ્યાએ બધે કામ પૂરા થઈ ગયેલા છે. અને અહીંયા અત્યારે વણઝારા વિસ્તારમાં બધા લાગત શૌચાલય માટે ફોર્મ ભરેલા છે અને બે જ જગ્યાએ માલ નાખેલા છે. અને બાકીને 10 દિવસથી માલ નાખેલા છે. 10 દિવસથી કોઈ અહીંયા દુકાનો નથી કે કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર અહીંયા આવ્યો નથી. અને કામ ધગે ધગે પડેલું છે અને શૌચાલયમાં બહુ જ ભ્રષ્ટાચાર થયેલો છે. અમુક જગ્યાએ સારું કામ થયેલું છે, અમુક જગ્યાએ લોખંડના દરવાજા નાખેલા છે, અમુક જગ્યાએ પ્લાસ્ટિકના દરવાજા નાખેલા છે, અમુક જગ્યાએ સિમેન્ટના પતરા નાખેલા છે, અમુક જગ્યાએ ચાકા નાખેલા છે. આજે આ શૌચાલયમાં નોટો ભ્રષ્ટાચાર જે કરી રહેલો છે, જે કોન્ટ્રાક્ટરો અને વોર્ડ નંબર 12ના સુધરાઈ સભ્યો હોય, એના માટે જો હું આ યોજનાનું 10 દિવસમાં જો આનો નિકાલ નહીં કરે તો આના માટે અમે જલદ આંદોલન આપવા માટે તૈયાર છીએ.